गुड मॉर्निंग. धोरण ए विषय गणित में आते 1 થી 20 में आगळ की संख्या पाछळ की संख्या वच्चे की संख्या बधुं शीखी गया छे. तमे बधा रेडी छो नोट पेन्सिल लईने. हवे आपणे आजे आगळ अने पाछळ बंने की संख्या शीखवानी छे. आ रीते पहेला हुं 1 થી 20 नो बधुं ज भेगुं लईश आजे. बराबर तमारे पण मारी साथे लखवानुं छे. खाली जग्या 7, ચાર નંબર મારો ખાલી જગ્યા 18, ખાલી જગ્યા 5 નંબર ખાલી જગ્યા 19, ખાલી જગ્યા 6 નંબર ખાલી જગ્યા 17, ખાલી જગ્યા 7 નંબર. તમે પણ મારી સાથે આ રીતે સારા કરી લખતા જજો. ખાલી જગ્યા 12. હવે બરાબર ધ્યાન અહીંયા રાખજો. આપણે શરૂઆતમાં આગળની સંખ્યા કહી ગયા. આગળની સંખ્યા એટલે તમને મેં આગળ 1 થી 10, 1 થી 20 સાઈડમાં લખીને બતાવ્યું હતું. હવે તમે આ વસ્તુની બરાબર સમજ પડી ગઈ છે. એટલે 7 પહેલા કઈ સંખ્યા આવે તો 7ની બરાબર તમારા માઇન્ડમાં વિચારવાનું કે 7ની આગળની સંખ્યા કઈ છે. તો 6, અને 6 પછી કેટલા છે? 7, અને 7 પછી કેટલા આવશે? 8. 6 7 8, પડી ગઈ સમજ? ચાલો 11 પહેલા શું આવશે ફટાફટ? 10. વેરી ગુડ. અને 10 પછી શું આવે? 11. અને 11 પછી તમને બધાને પાછળની સંખ્યા જ્યારે લખવાની હોય ત્યારે તમને ફટાકથી યાદ આવી જાય છે, પણ જ્યારે તમે આગળની સંખ્યા લખવા જાઓ તો તમને તકલીફ પડે છે. પણ તમારે ઊંધા એકડા ભૂલવાના. 10 9 8 7 6 5 4 3 2 1 આ રીતે તમે બોલશો તો તમને આગળની સંખ્યા પણ ઈઝીથી તમને આવી જશે. 13. ચલો 13ની આગળ શું આવશે? તો 13 પર પહેલા શું આવશે? 12 12 13 13 પછી શું આવે? 14. થઈ ગઈ 12 13 14. ચલો આ કેટલા લખેલા છે? 18. 18ની આગળ કઈ સંખ્યા આવશે? બોલો ફટાફટ બોલો. 18 પહેલા શું આવશે? 17 17 પછી 18, અને 18 પછી 19. 17 18 19. ચાલો આ કેટલા લખેલા છે? 19 19. પહેલા શું આવે ફટાફટ માઇન્ડમાં યાદ કરો, ઊંધું બોલો. 19 18 17. તો 18 18 પછી 19, અને 19 પછી 20. 18 19 20. ઓકે રાઈટ. ચાલો આ કેટલા છે? 17 17. પહેલા શું આવશે ફટાફટ? આવડી જવું જોઈએ. હવે તો તમને 16 16 પછી 17 17 પછી 18 16 17 18. ચલો આ કેટલા લખેલા છે? 12. તો 12 પહેલા શું આવે? 11 11 પછી 12, અને 12 પછી 13. પડી ગઈ સમજ તમને આગળ અને પાછળની સંખ્યા? જો તમને આગળની સંખ્યા લખવામાં તકલીફ પડતી હોય તો પહેલા હું તમને ઊંધા એકડા શીખવાડી દઉં છું, જેના કારણે તમને આગળની સંખ્યા લખવામાં તેજ પણ તકલીફ પડશે નહીં. 10 9 8 7 6 5 3 2 અને 1. જો તમારે જ્યારે આગળની સંખ્યા લખવાની હોય ત્યારે આ રીતે તમારે ઊંધું લખી દેવાનું. ના સમજ પડે 20 થી કરો તો 20 19 18 17 16 15 14 13 12 અને 11. આમ જો તો 11 12 13 14 15 16 17 18 19 ને 20. 20 19 18 17 16 15 14 13 12 ને 11. આ રીતે તમે બંને રીતે શીખી જશો તો તમને આગળ અને પાછળની સંખ્યા લખવામાં સેજ પણ ભૂલ પડશે નહીં. આ રીતે તમે જ્યારે ઊંધી રીતે લખો ત્યારે બોલતા જવાનું અને લખતા જવાનું.
તમે કેટલી સ્પીડમાં આ રીતે ઊંધું બોલી શકો છો? એક થી દસ ને એક થી અગિયાર થી વીસ ફટાફટ બોલી જાઓ, પણ ઊંધી રીતે કેવી છે? દસ, નવ, આઠ, સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે, એક. આ રીતે પણ તમને બરાબર પાક્કો બોલી બોલી અને આ રીતે પણ નોટ લખવાનો છે. હવે આગળ અને પાછળની સંખ્યા આપણે બરાબર શીખી ગયા છે. હવે આજે આપણે ક્રમિક સંખ્યા લેવાની છે. ક્રમિક સંખ્યામાં તો બધાને લગભગ ભૂલ પડતી નથી, એટલે ક્રમિક સંખ્યા કેવી રીતે મેં તમને દસ થી જ્યારે એક થી દસ સુધીનું સંખ્યા જ્ઞાનમાં આપણે શીખી ગયા હતા કે આ રીતે આ કેટલા લખે છે, તેર પછી આ રીતે તમને ત્રણ ખાલી જગ્યા. એમાં તમારે ક્રમમાં ક્રમ કોને કહેવાય? સળંગ હોય કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, ક્રમમાં જવાનું છે. તો તેર પછી ક્રમમાં શું આવશે? ચૌદ, ચૌદ પછી પંદર, અને પંદર પછી સોળ. પડી ક્રમમાં આપણે તેર ના ક્રમ પછી આગળ શું આવે? ચૌદ, ચૌદ પછી પંદર, અને પંદર પછી સોળ. ક્રમમાં જવાનું છે. ચાલો આ કેટલા લખ્યા છે? નવ. બરાબર, નવ પછી આપણે જોડે ત્રણ ખાલી જગ્યા છે. તો ક્રમમાં તમે ચલો આગળ મનમાં ચલો બધા સાથે બોલો. નવ પછી શું આવશે? દસ. દસ પછી અગિયાર. અગિયાર પછી બાર. આમ આપણે આગળ ક્રમમાં જતા જતા બાર, તેર, ચૌદ, જ્યાં સુધી તમે જઈ શકો ત્યાં સુધી આપણે લખી શકાય. ચાલો આગળ ત્રણ, ત્રણ નંબર મારો. ચાલો આ કેટલા લખ્યા છે મેં? અગિયાર. બરાબર, ચાલો ત્રણ ખાલી જગ્યા પર દોરી દો. ચલો અગિયાર પછી શું આવશે? ફટાફટ ફટાફટ બોલો. બાર. બાર પછી તેર, અને તેર પછી ચૌદ. થઈ ગયું બે. ચાલો આ કેટલા મેં લખ્યા છે? ચાર નંબર બાર. અહીંયા જોજો, બરાબર ધ્યાન રાખજો. કેટલા લખ્યા? સત્તર. સત્તર પછી શું આવે? ફટાફટ ત્રણ બોલી જાઓ. સત્તર પછી અઢાર, ઓગણીસ, અને વીસ. ચલો પાંચ નંબર મારો. ચલો આ કેટલા લખ્યા મેં? ત્રણ. વેરી ગુડ. ચલો ત્રણ પછી શું આવશે? ચાર. ચાર પછી પાંચ, અને પાંચ પછી છ. ક્રમિક સંખ્યા તો બધાને ફટાફટ આવડે જ છે. ચલો આગળ લખો. આ કેટલા લખ્યા? પાંચ. પાંચ પછી ત્રણ લાઈન પાડી દો ખાલી જગ્યામાં. પાંચ પછી છ, છ પછી સાત, અને સાત પછી આઠ. પડી ગઈ સમજ? બરાબર, આગળ પાછળની સંખ્યા અને ક્રમિક સંખ્યા આજે તમે બરાબર શીખી ગયા છો. હવે હોમવર્કમાં આજે આપણે એક થી વીસ લખવાનું છે બોલી બોલી, અને આગળ પાછળની સંખ્યા અને ક્રમિક સંખ્યા હું અહીંયાથી ફોટો પાડીને જે મોકલું એ તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે.